स्वाध्याय 2.3 दाखला नंबर 4 एक्स घन माइनस 3 एक्स नो वर्ग वत्ता एक्स वत्ता बे ने बहुपदी जी एक्स वडे भागता भाग पर अने शेष बहुपदी अनुक्रमे एक्स माइनस 2 अने माइनस 2 एक्स वत्ता 4 मळे छे तो जी एक्स शोधो। अहीं भाज्य बहुपदी आपेली छे, भाजक बहुपदी शोधवानी छे, भाग पर बहुपदी पण आपेली छे, शेष बहुपदी पण आपेली छे। तो आपणे अगाउ आ रीतनुं सूत्र जोई गया था के भाज्य बहुपदी बराबर भाजक बहुपदी जी एक्स गुण्या भाग पर बहुपदी क्यू एक्स वत्ता आर एक्स। पहला में अपने पी एक्स आगे लगता है, मैं अहीं पाछळ लख्युं छे, बीजो कोई फरक कर्यो नथी। पी एक्स बराबर क्यू जी एक्स गुण्या क्यू एक्स वत्ता आर एक्स। हवे आपणे त्रण वस्तु आपी छे, एक शोधवानी छे, हमेशा जेने शोधवानी होय एने आपणे सूत्रनो करता अथवा तो एकलो पाडवानो छे। एटले आपणे जी एक्स ने एक बाजु राखवानो छे, बाकीना बधाने पदने आ बाजु आपणे लई जवाना छे। तो ध्यान राखजो, जी एक्स हुं एमने एम लखुं छुं गुण्या क्यू एक्स, प्रथम वत्ता आर एक्स है बराबर नी आ बाज जशे तो शू थई जशे ओछा आर एक्स, बराबर वत्ता पहली बाज जाए तो ओछा थाय, ओछा पहली बाज जाए तो वत्ता थाय, गुण्या पहली बाज जाए तो भाग्या थाय, भाग्या पहली बाज जाए तो गुण्या थाय, वर्ग पहली बाज जाए तो वर्गमूळ थाय, वर्गमूळ पहली बाज जाए तो वर्ग थाय। तो शू आवशे पी एक्स माइनस आ एक्स बराबर। हजी आ जी एक्स આપણે રાખવાનું છે, ક્યુ એક્સ ગુણાકારમાં છે, પેલી બાજુ મોકલી દીધો તો જી એક્સ બરાબર પી એક્સ માઇનસ આર એક્સ ભાગ્યા ક્યુ એક્સ। તો હવે આપણે જી એક્સ શોધવા માટેનું સૂત્ર તૈયાર થઈ ગયું, બરાબર। આ ત્રણે ત્રણ કિંમતો આપણને ઉપર આપેલી છે, બરાબર, એ જ કિંમતો આપણે લખીએ છીએ। તો જી એક્સ બરાબર तो पी एक्स की किंमत तमने शू आपी छे, एक्स नो घन माइनस 3 एक्स नो वर्ग वत्ता एक्स वत्ता 2। आ पी एक्स की किंमत मूकी। आर एक्स तमने केटलो आप्यो हतो, आर एक्स आप्यो छे तमने माइनस 2 एक्स वत्ता 4। माइनस माइनस तो करवाना छे, हवे आर एक्स की किंमत जो कौंसमां लखू छू, माइनस 2 एक्स वत्ता 4 ભાગ્યા શું આવશે ક્યુ એક્સ, એટલે કે એક્સ માઇનસ 2। હજુ પણ ધ્યાન આવજો, આ માઇનસ અંદર જશે એટલે ચિહ્ન બદલાઈ જશે, એક્સ નો ઘન માઇનસ 3 એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા 2। માઇનસ અંદર જાય એટલે ચિહ્ન બદલાઈ જાય, માઇનસ માઇનસ પ્લસ તો વત્તા 2 એક્સ, માઇનસ અંદર જાય તો માઇનસ 4 ભાગ્યા એક્સ માઇનસ 2। હવે ધ્યાન આવજો, 1 2 3 4 5 6 પદ નથી ગણવાના, પણ જો આ પણ 2 એક્સ છે ને આ એક્સ છે, દાખલા તરીકે આપણે એક હાથી હોય બીજા બે હાથી લાવીએ 3 હાથી થાય, એટલે 1x + 2x નો સરવાળો ભેગો કરવાનો 3x। હવે આ બે અચર પદ છે, આ ચાર પણ અચર પદ છે, તો એની પણ બાદ બાકી કરીને આપણે ભેગું કરવું પડશે, બરાબર। તો જી એક્સ બરાબર એક્સ નો ઘન, કારણ કે એક્સ ઘન વાળું કોઈ નથી, એક્સ ના વર્ગ વાળું પણ એક જ પદ છે। હવે એક્સ વત્તા 2 એક્સ, એટલે કે એક હાથી વત્તા 2 હાથી 3 હાથી થાય, એ હાથી ની જગ્યાએ એક્સ છે, તો 1x + 2x બરાબર શું થશે, 3x। હવે 2 માંથી 4 જાય છે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય છે, તો બાદ બાકી ચરવાની નિશાન કોનું આવશે, મોટી સંખ્યાનું, તો આવશે માઇનસ 2। હવે ભાગાકારની અંદર એક્સ માઇનસ 2, હવે આ ભાગાકાર આપણે અગાઉ કર્યો હતો એ જ રીતે આપણે સીધો જ ભાગાકાર કરી દેવાનો છે।
આપણે બહુપદી લખી દઈએ, જુઓ એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ માઇનસ બે. જુઓ અહીંયા ઘાત ઉતરતી છે, ત્રણ બે એક ને જીરો, ન હોય તો જીરો સાથે ગુણાકાર કરીને આપણે લખવી પડત, અને અહીંયા આવશે એક્સ માઇનસ બે. અહીંયા સહગુણક કેટલો છે? એક. હવે તો આવડી ગયું છે, બરાબર? અગર નથી એટલે સહગુણક એક છે. હવે જુઓ આપણે ભાગ ચલાવવાનો છે, તો પ્રથમ તો અહીંયા જેવું પદ છે એ જ પદ આવવાનું છે દરેક વખત, બરાબર? આપણે માત્ર સહગુણકો જ જોવાના, તો એકને એકે ભાગી નાખો, એકને એકે ભાગો, જવાબ શું આવે? એક. તો ભાગ કેટલા આવે ચાલશે? પ્રથમ ભાગ આપણો એકે ચાલશે, પણ અહીંયા કેટલા પદ છે? બે. તો આપણે એક અહીંયા લખીશું, ના એક ક્યાં લખીશું? અહીં લખીશું, કારણ કે અહીંયા બે પદ છે એટલે બીજા પદ ઉપર આપણે લખવા પડે. તો એક એ ભાગ ચાલ્યો, અહીંયા સહગુણક એક્સનો વર્ગ છે એટલે અહીંયા પણ શું આવશે? એક્સનો વર્ગ. હવે એકનો એક એ ગુણીએ તો એક, બેનો એક એ ગુણીએ તો શું આવશે? માઇનસ બે. અહીંયા એક્સ સ્ક્વેરની લાઈન છે એટલે એક્સ સ્ક્વેર, અહીંયા બાદ બાકી થાય એટલે ચિહ્ન બદલાઈ જાય. તો અહીંયા શું આવશે? તમારે માઇનસ આવશે, બરાબર? માઇનસ ત્રણ છે અને વત્તા બે છે એટલે કે માઇનસ એક્સનો વર્ગ. ઉપરથી ઉતારે આપણે ત્રણ એક્સ, અહીંયા સહગુણક નથીનો મતલબ કે એક છે. હવે અહીંયા પ્રથમ પદ તો જેમ અહીંયા એના જ આવ્યું, અહીંયા આપણે એના જ દેવાનું છે, માઇનસ એક એક્સનો વર્ગ. તો શું કરીશું? માઇનસ એકને એક વડે ભાગો એટલે કેટલાય ભાગ ચાલી ખબર પડે. માઇનસ એક ભાગ્યા એક એટલે માઇનસ એક ભાગ ચાલશે. તો બીજો ભાગ આપણો કેટલાય ચાલે છે? માઇનસ એક. અહીંયા એક્સ એટલે અહીંયા સહગુણક પણ શું આવશે? એક્સ આવશે. જુઓ એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એક, અહીંયા એક્સ સ્ક્વેરની લાઈન એટલે એક્સ સ્ક્વેર જ આવે. આ માઇનસ અને આ માઇનસ એટલે શું થઈ જાય ગુણાકારમાં? પ્લસ. બે એકા બે, બે એક્સ. હવે બાદ બાકી એટલે શું કરવાનું? ચિહ્ન બદલવાના, પ્લસ અને આ માઇનસ. પ્રથમ પદ તો આપણને ખબર છે જતું જ રહેવાનું છે, ત્રણમાંથી બે જાય તો શું આવે? વન એક્સ. ઉપરથી ઉતાર્યા માઇનસ બે. જુઓ વન એક્સ માઇનસ બે, બરાબર? તો આ એકનો આપણે અહીંયા એક ભાગાકાર ચલાવ્યો છે, અહીંયા શું આવશે આપણને ખબર છે, એક અક્ષર ગમે તે કરીને આપણે અહીંયા એક આ ઉપર છે એવું લાવવાનું જ છે, બરાબર? તો એક એક્સ એટલે તો જુઓ એક ભાગ્યા અહીંયા એક, તો આપણે કેટલાય ભાગ ચલાવ્યો છે? એક એ, તો વત્તા એક. એક ગુણ્યા એક તો એક એક્સ, માઇનસ બેનો એક ગુણીએ તો માઇનસ બે. ચિહ્ન બદલાય, આ થઈ જાય માઇનસ, આ શું થઈ જાય? પ્લસ. આ પણ બે સરખા પદ છે, તો આમાંથી આ જશે, અહીંયા શું આવશે? જીરો. આમ માગે ભાજક બહુપદી જી એક્સ બરાબર એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા એક છે. તો આ જ પ્રકરણના અધ્યાય 2.3 પણ બધા દાખલા તમારે ગણવાના છે. એ સિવાય અગાઉના વિડીયોમાં મેં કીધું છે તેમ સૂત્ર ન હોય તો દરેક પ્રકરણ આ આખા પ્રકરણ બે બહુપદીના દરેક સ્વાધ્યાયના દાખલા જાતે પ્રયત્ન કરવાનો છે. તેમ છતાં ન આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો.